नमस्कार, स्वागत छे આપનું ન્યૂઝ લાઈવ માં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ, જામનગર થી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 1.27 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ કે જેનો પર્દાફાશ થયો છે, આ સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્લાસ 1 ઓફિસર ભાયાભાઈ સુત્રેજા કે જેમની સામે તપાસ ચાલી રહી હતી, 5 દિવસ અગાઉ તેમની પાસેથી રૂપિયા 5 લાખ રોકડા મળ્યા હતા. ત્યારે પણ તેમણે પૂછપરછ કરવામાં આવી હતી, સંતોષકારક જવાબ ન મળતા તપાસ આગળ પણ તપાસ હવે હાથ ધરી છે. 10 જુલાઈએ તેમની પાસેથી રૂપિયા 5 લાખ રોકડા મળી આવ્યા હતા. ત્યારબાદથી આ તપાસનો ધમધમાટ શરૂ હતો અને સંતોષકારક જવાબ ન મળતા અન્ય તપાસ પણ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં બેંકના લોકર પણ તપાસવામાં આવ્યા હતા. 2 બેંકના લોકરમાંથી દાગીના સહિત રોકડ રકમ મળી આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે ફરજ બજાવે છે અને લાંચના કાયદેસરની કામ બાબતે લાંચ મેળવી અને એ ભ્રષ્ટ રીતે કમાયેલા નાણાં જે છે એ ગાંધીનગર ખાતે પોતે રહે છે. તો દર શનિ રવિએ જ્યારે આવે છે ત્યારે પોતે પોતાની સાથે આ ભ્રષ્ટ રીતે કમાયેલા નાણાં લઈને આવે છે. એના અનુસંધાને એક વોચ ગોઠવવામાં આવેલી અને એ પોતે જે ટ્રાવેલ્સ બસમાં રવાના થયેલા એ ટ્રાવેલ્સ બસ જે ગાંધીનગર 6-6 ખાતે આવેલી ત્યાં જ્યારે ઉતર્યા ત્યારે એમની ઝડપી તપાસ કરતા ગાંધીનગર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એની પૂછપરછ કરવામાં આવી ત્યારે એમની પાસેથી બ્રીફકેસમાંથી મળી આવેલા 4,91,813 રૂપિયા અને એના પોતાના ખિસ્સામાંથી મળી આવેલા 17,800 રૂપિયા કે જેની કુલ કિંમત 5,90,613 રૂપિયા થઈ હતી એ બાબતે પૂછપરછ કરતા પોતે કોઈ પણ પ્રકારનો ખુલાસો આપી શકેલ નહીં અને કોઈ દસ્તાવેજી પુરાવા નહીં આપી શકેલ, જેથી તાત્કાલિક બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા એ ગોલ્ડન પાર્ક સોસાયટી સેક્ટર 30 ખાતે ગાંધીનગરમાં તો જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ક્લાસ 1 અધિકારી પાસેથી આ પ્રકારની બેનામી સંપત્તિ મળી આવી છે. ફોનલાઈન પર સંવાદદાતા જોડાયા છે કામેશ ચક્ષી. કામેશ, જીપીસીબીના ક્લાસ 1 અધિકારી પાસેથી બેનામી સંપત્તિ જપ્ત. બિલકુલ ફાલ્ગુની, સૌથી મહત્વના સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જામનગરના ક્લાસ 1 ઓફિસર ભાયાભાઈ સુત્રેજા પાસેથી અગાઉ 5 દિવસ અગાઉ 5 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. એસીબી દ્વારા સકંજો કસવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ યોગ્ય ખુલાસો ન કરી શકતા તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો. ત્યારે સૌથી મહત્વની ખબર એ સામે અત્યારે આવી રહી છે કે એસીબીએ આ મામલાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી કે જેમાં ભાયાભાઈ સુત્રેજાના જે એકાઉન્ટ જે છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સેક્ટર 21 ખાતે બેંકમાં તેમના 2 લોકરો છે અને એ લોકરોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને સૌથી મહત્વનો ખુલાસો એ સામે આવ્યો છે કે તેમના બંને બેંકમાં જે 2 લોકરો છે અને તે લોકરોમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળીને અંદાજિત રૂપિયા 1.27 કરોડની માલમત્તા મળી આવી હતી. અને આ કહી શકાય કે જેને લઈને ખૂબ મહત્વના સમાચાર છે કે 1.27 કરોડની મિલકત મળી આવી છે અને જેને લઈને કહી શકાય કે હવે તપાસનો ધમધમાટ યથાવત છે. મહત્વની બાબત ફાલ્ગુની એ પણ અત્યારે સામે આવી રહી છે કે જ્યારે અગાઉ 5 દિવસ પહેલા જ્યારે જે ક્લાસ 1 ઓફિસર છે ભાયાભાઈ સુત્રેજા તેઓ કહી શકાય કે જામનગરથી ગાંધીનગર આવી રહ્યા હતા અને ત્યારબાદ લક્ઝરી બસમાં જ્યારે તેઓ આવી રહ્યા હતા ગાંધીનગર ત્યારે એસીબીએ સકંજો કસીને તેમના બેગની તપાસ હાથ ધરી હતી અને તેમાં 5 લાખ રૂપિયા અંદાજિત રોકડા મળી આવ્યા હતા. જે અંગે સુત્રેજા પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરાઈ હતી કે જેમાં તેમના બંને લોકરો છે તેમાંથી અંદાજિત 1.27 કરોડની માલમત્તા મળી આવી છે, જેને લઈને હજી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જી બિલકુલ કામેશ, અત્યારે 1.27 કરોડની આ બેનામી સંપત્તિ જપ્ત કરાઈ છે. આગામી સમયમાં તપાસ હજુ વધુ વેગવંત રહેશે તો વધુ મિલકત પણ મળી શકે તેમ છે. બિલકુલ ચોક્કસથી કહી શકાય. અને મહત્વની બાબત એ છે કે ઈસીજે જ્યારે અગાઉ 5 દિવસ પહેલા 10 જુલાઈએ સકંજો કસ્યો હતો અને મળેલી બાતમીને આધારે જે કામગીરી કરી હતી ને જેમાં 5 લાખ રૂપિયા ઝડપાયા હતા
ત્યારબાદ હવે આ તપાસમાં વધુ 1.27 કરોડની મિલકત મળી આવી છે કે જેનો સત્તાવાર રીતના ખુલાસો કરવો પડશે ને જો યોગ્ય જવાબ નહીં મળે તો હજી વધુ તપાસ હાથ ધરાશે ને આ ઉપરાંત કહી શકાય કે જે આ જે અધિકારી જે છે તેઓ ક્લાસ 1 ઓફિસર છે ભાયાભાઈ સુત્રેજા કે તેમની સામે તેમણે કોઈ સ્પષ્ટ અત્યાર સુધીના જે સંતોષકારક જવાબ ઈસીબીને આપ્યા નથી અને જેને લઈને હજુ પણ વધુ તપાસમાં વધુ કઈ મોટા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી જી બિલકુલ કામેશ આભાર તમામ માહિતી બદલ જીપીએસસી ના ક્લાસ 1 અધિકારી કે જેમની પાસેથી આ બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે લાગી રહ્યું છે કે લાંચ લેતા હતા તે તમામ જે મિલકતો છે તે એસીબી દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવી છે તપાસ તો ધમધમાટ હાલ પણ શરૂ છે આખો મામલો કે જે 5 દિવસ પહેલા સામે આવ્યો હતો તો સંવાદદાતા બ્રિંદા રાવલ પણ જોડાયા છે બ્રિંદા બેનામી સંપત્તિ જીપીએસસી ના જે અધિકારી છે ક્લાસ 1 તેની પાસેથી ઝડપવામાં આવી છે શું સમગ્ર મામલો શું હતો ફાલ્ગુની જો વાત કરીએ તો 5 દિવસ પહેલા તેમની જે બેગ હતી તેની અંદરથી 5 લાખ રૂપિયા રોકડ રકમ મળી હતી અને ત્યારબાદ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસની અંદર 2 જેટલા બેંક એકાઉન્ટ છે તેની અંદરથી પણ દાગીના અને રોકડ રકમો મળી હતી અને સાથે જો વાત કરીએ તો 1.27 કરોડની બેનામી મિલકત એટલે કે બેનામી સંપત્તિ જે છે તે મળી છે એટલે કે જો વાત કરીએ તો જે ગાંધીનગરના એસીબી તરફથી તપાસ કરવામાં આવી રહી છે અને આજે 1.27 કરોડની જે રકમ મળી છે તેને લઈને સત્તાવાર ખુલાસા તેમણે કરવા પડશે કારણ કે જે રીતે આ બેનામી સંપત્તિ મળી છે તે ક્યાંથી આવી છે કઈ રીતના તેમને આ રોકડ રકમ મળી છે દાગીના જે છે તેના તમામ પુરાવા રજૂ કરવા પડશે 5 દિવસ અગાઉ તેઓ જ્યારે ગાંધીનગરથી તેઓ જતા હતા બસની અંદર તેમનો જે બેગ હતી તેની અંદરથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી અને સાથે તેઓ ક્લાસ 1 અધિકારી છે એટલે જ્યારે ક્લાસ 1 અધિકારી છે અને આ પોસ્ટ ઉપર જ્યારે તેઓ હોય ત્યારે તેમને ચોક્કસથી તમામ જે મિલકત છે તે મિલકતની સત્તાવાર માહિતી આપવાની રહેતી હોય છે અને જ્યારે પણ આ પ્રકારે 1.27 કરોડની ખૂબ જ મોટી રકમ કહી શકાય એટલે કે આ જે રકમ મળી છે તેની અંદર જો તમામ જે પૂછપરછ જે છે તે કરવામાં આવશે કારણ કે હજી સુધી 5 દિવસની અંદર જે પણ પૂછપરછ કરવામાં આવી છે તેમાં સંતોષકારક જવાબ તેમના તરફથી મળ્યા નથી એટલે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે તેવી એક શક્યતા જોવા મળી રહી છે કારણ કે એસીબી તરફથી જે તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર હજી પણ મોટા ખુલાસા થાય તેવું લાગી રહ્યું છે પરંતુ જો તેઓ આજે પૂછપરછ છે તેની અંદર કોપરેટ નહીં કરે અને સાથે જ તેમને જે જવાબ છે એટલે કે તેમના જે સત્તાવાર જે માહિતી છે તે સરખી આપવામાં નહીં આવે તો તેમની પર હજી પણ વધારે પૂછપરછ જે છે તેનો દોર જે છે તે યથાવત રહેશે એટલે તેમણે 1.27 કરોડની જે બેનામી સંપત્તિ છે તેનો હિસાબ આપવાનો રહેશે જી બિલકુલ અભિનંદા આભાર તમામ માહિતી બદલ તો આ બેનામી સંપત્તિ કે જેનો હવે ખુલાસો કરવો જ રહ્યો ક્લાસ 1 અધિકારી તરફથી જે ખુલાસા નથી થઈ રહ્યા તેને લઈને જ એસીબી દ્વારા તપાસ ધમધમાટ શરૂ છે 5 દિવસની આ તપાસ દરમિયાન 1.27 કરોડ રૂપિયાની બેનામી મિલકત જપ્ત કરવામાં આવી છે આ ક્યાંથી આવે મિલકત કઈ રીતના આવી તે તમામ તપાસ હવે શરૂ કરાઈ છે